કોરવા વિસ્તારમાં ડેડ બોડી રેફ્રિજરેટર સેવા શરૂ કરવામાં આવી. નર્મદાબેન શિવાભાઈ રામી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગોરવાના ઉપક્રમે ડેડ બોડી રેફ્રિજરેટર સેવા શરૂ કરાઈ છે. સદગતનું અવસાન થયું હોય અને ડેડ બોડીને સંજોગો વસાત બે કે તેથી વધુ દિવસ રાખવાની થાય તેવા સંજોગોમાં ડેડ બોડી ફ્રીઝર બોક્સમાં ઘરે મૂકી શકાય તે માટે રામનવમીના પાવન અવસરે ટ્રસ્ટ દ્વારા ઉપરોક્ત સેવા શરૂ કરવામાં આવી, જેનું ઉદ્ઘાટન શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના લોમેશ પંડ્યાના હસ્તે કરાયું છે, જે માટે શાંતાબા ભૂપેન્દ્રસિંહ ગોહિલે દાન આપ્યું છે. આ સેવાનો જાહેર જનતા નિઃશુલ્ક લાભ લઈ શકશે તેમ સંસ્થાના વીરેન રામીએ જણાવ્યું છે. ત્યારે એને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવે છે, કારણ કે એક બે દિવસ સુધી ધારો કે બોડી રાખવાની થાય છે ત્યારે આપણે કોલ્ડ સ્ટોરેજમાં રાખતા હોય છે. પરંતુ આ એવું આખા સમગ્ર હિન્દુસ્તાનની અંદર સૌથી નાનામાં નાનું કોલ્ડ સ્ટોરેજ આજે અમે વૈકુંઠ રથ સેવા તરફથી આપણને માનનીય શ્રી એવા શાંતાબા ભૂપેન્દ્રસિંહ ગોહિલના હસ્તે માનનીય શ્રી એવા મહિપાલસિંહ ગોહિલ તરફથી અને શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટના લોમેશભાઈ તરફથી આપણને આ એક સુવિધા ખૂબ સરળ થઈ છે. ત્યારે હું વડોદરાના તમામ નગરજનોને વિનંતી કરું છું કે જ્યારે કોઈ આવી સેવાની જરૂર પડે ત્યારે ખાસ કરીને અમારો મોબાઈલ નંબર છે 8866924924 પર સંપર્ક કરશો તો આ ડેડ બોડી રેફ્રિજરેટર તમારે ત્યાં આવશે અને 10 દિવસ સુધી પણ આ બોડી આમાં રહી શકે એવી વ્યવસ્થા રાખવામાં આવી છે. ત્યારે સૌને અમારા તરફથી જો કોઈને પણ આવી પરિવારનું સ્વજન ધામમાં જતું હોય ત્યારે આ એક સુવિધા પૂરી પાડવામાં આવી છે. ફોટો બધાના આવી ગયા છે, જોઈ લેજો. બરાબર.